વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર ડાંગ જિલ્લામાં ચોમાસું જામી ચૂક્યું છે. નદીઓમાં નવા નીરની આવકથી નાના ધોધ જાણે કે સક્રિય થઈ ગયા હોય તેવો નજારો સામે આવી રહ્યો છે. આપણે જણાવીએ કે આહવા વઘઈ માર્ગ પર શિવઘાટ સક્રિય થઈ ચૂક્યો છે. દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં આવા નાના ધોધ સક્રિય થયા છે. વઘઈ નજીક ઉમરખાડીમાં પાણી આવતા ધોધનો આ નયનરમ્ય નજારો સામે આવ્યો છે. એટલે કે જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ચારે તરફ હવે વરસાદી માહોલ અને તેને કારણે આ સુંદર ઝરણાના નયનરમ્ય દ્રશ્યો સામે આવી રહ્યા છે. લીલોતરી છવાઈ રહી છે. પાનખરમાં સુકાઈ ગયેલા ડાંગ જંગલમાં હવે હરિયાળી દેખાઈ રહી છે. ડાંગનું કુદરતી સૌંદર્ય જાણે કે સોળે કળાએ ખીલી ઉઠ્યું હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે. ખાસ કરીને નાના નાના ઝરણા અને ધોધ વહેતા થતાં અહીં વરસાદી માહોલ ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. તો બીજો દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં વાદળ આચ્છાદિત આ પ્રદેશ જે સુંદરતામાં સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. એટલે ડાંગની અંદર એક તરફ નાના નાના ઝરણા અને ધોધ વહેતા થયા, સક્રિય થયા અને સુંદર મજાનો નજારો સામે આવી રહ્યો છે. બીજી તરફ વરસાદી માહોલની અંદર આખું ડાંગનું જે જંગલ છે તે ખૂબ જ સુંદર ભાસી રહ્યું છે. આ અદ્ભુત નજારો માણવા માટે મોન્સૂનની અંદર ડાંગ અને તેની આસપાસના વિસ્તારો જોવા માટે સહેલાણીઓ ખાસ આવતા હોય છે. અને અત્યારે પ્રથમ વરસાદ અને સાર્વત્રિક વરસાદ બાદ આટલા દિવસમાં હરિયાળી પણ હવે દેખાવા લાગી છે. આ ઉપરાંત સાર્વત્રિક વરસાદ થતાં અહીં નાના નાના ઝરણા અને સુંદર નજારો લોકોને જોવા મળી રહ્યો છે.